દુનિયામાં વિરાટ કોહલીની વિકેટ ખૂબ જ મહત્વ ધરાવે છે ને એટલે જ તો દરેક ઉભરતા બોલર્સનું સ્વપ્ન વિરાટ કોહલીની વિકેટ લેવી તે હોય છે અને આવું જ સ્વપ્ન લઈને એક 7 વર્ષના બાળકે ઓસ્ટ્રેલિયાની ટીમમાં પોતાનું સ્થાન બનાવ્યું તો કોણ છે આ 7 વર્ષનું બાળક અને શું છે તેનું લક્ષ્ય શા માટે મળ્યું છે તેને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમમાં સ્થાન આવવું જોઈએ ઓસ્ટ્રેલિયા સાથે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝમાં આગામી મેચ માટે ભારતે હાર્દિક પંડ્યા અને મયંક અગ્રવાલને પોતાની ટીમમાં સામેલ કર્યા છે પરંતુ આ વાત કરતા વધારે ચર્ચા ઓસ્ટ્રેલિયાની ટીમમાં સામેલ થયેલા એક નવા સભ્યની ચાલી રહી છે 26 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પોતાની 15 સભ્યની ટીમમાં એક નવા લેગ સ્પિનરને સામેલ કર્યો છે જેની ઉંમર માત્ર 7 વર્ષની છે ઓસ્ટ્રેલિયાની ટીમમાં સામેલ થયેલા આ નવા લેગ સ્પિનર બોલરનું નામ છે આર્ચી સ્કિલર આર્ચી સ્કિલર એડલીડ ખાતે રમનારી બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમનો વાઇસ કેપ્ટન હશે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના કેપ્ટન ટીમ પેને ગત શનિવારે આર્ચીના 7મા જન્મદિવસે આ વાતની જાહેરાત કરી હતી આર્ચી સ્કિલરે ટેસ્ટ સિરીઝ પહેલા એડિલેડ ટેસ્ટ દરમિયાન ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ સાથે પ્રેક્ટિસ પણ કરી હતી કેમ કે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની વિકેટ ઝડપવાનું એકમાત્ર તેનું સપનું છે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ આ અહેવાલની પુષ્ટિ કરી છે ઓસ્ટ્રેલિયન ટીમ જ્યારે સંયુક્ત આરબ અમીરાતમાં પાકિસ્તાન સામે શ્રેણી રમી રહ્યું હતું ત્યારે જ ટીમના કોચ જસ્ટિન લેંગરે આર્ચીના માતા પિતાને ફોન કરીને આ ખબર આપી હતી અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડની અધિકૃત વેબસાઇટ પર પણ આ વાત જાહેર કરાઈ હતી આર્ચીના માતા પિતા પોતાના પુત્રની ઈચ્છા પૂરી થતી જોઈને ખૂબ જ ખુશી અનુભવી રહ્યા છે આર્ચી ઓસ્ટ્રેલિયન ટીમનો હિસ્સો બનવા પાછળનું કારણ જેટલો આર્ચીની પ્રબળ ઈચ્છા શક્તિ છે એટલી જ આર્ચી સાથે કુદરતે કરેલો અન્યાય પણ કારણભૂત છે આપને જણાવી દઈએ કે 6 વર્ષનો આ પ્રબળ ક્રિકેટ ઈચ્છુક બાળક 3 મહિનાની ઉંમરથી જ હૃદયની બીમારીથી પીડાઈ રહ્યો છે તેણે નાની ઉંમરમાં જ ખૂબ જ શારીરિક દર્દ સહન કર્યું છે તે નાની ઉંમરમાં જ જીવનની અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે જ્યારે તે 3 મહિનાનો હતો ત્યારે તેને હૃદય સંબંધિત એક બીમારી હોવાનું નિદાન થયું હતું તેને તે વખતે દક્ષિણ ઓસ્ટ્રેલિયાના ન્યૂરી ઉત્પાથી મેલબર્ન લાવવામાં આવ્યો હતો જ્યાં તેના પર હૃદયની સર્જરી કરવામાં આવી હતી આ સર્જરી 7 કલાક સુધી ચાલી હતી 6 મહિના બાદ આર્ચીના હૃદયમાં ફરીવાર વાલ્વ અને ધબકારા અંગેની સમસ્યા ઉભી થઈ તેને ફરીવાર ઈલાજ કરાવવાની જરૂરિયાત ઉભી થઈ ગત ડિસેમ્બર મહિનામાં ફરીવાર હૃદય સંબંધિત સમસ્યા ઉભી થઈ આ વખતે તેને ઓપન હાર્ટ સર્જરી કરાવવી પડી અનેક શારીરિક તકલીફોનો સામનો કરતા આર્ચીને જો ટકાવી રાખવો હોય તો તે છે ક્રિકેટ જેવી રમતો પ્રત્યે તેનો લગાવ તેનું સ્વપ્ન ઓસ્ટ્રેલિયાની ટીમના કેપ્ટન બનીને પોતાની લેગ સ્પિન બોલિંગ દ્વારા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની વિકેટ ઝડપવાનું છે તેનું આ સ્વપ્ન હવે પૂરું થવા જઈ રહ્યું છે ઓસ્ટ્રેલિયામાં એક જાણીતી સંસ્થા દ્વારા ચાલતા મેક અ વિશ ઓસ્ટ્રેલિયા અભિયાનના પ્રયાસોથી આર્ચીને એડિલેડ ગ્રાઉન્ડ પર બોક્સિંગ ડે નિમિત્તે રમાનારી ત્રીજી ટેસ્ટ મેચ માટે ઓસ્ટ્રેલિયાની ટીમનો વાઇસ કેપ્ટન બનવાની તક મળી છે આપને જણાવી દઈએ કે મેક અ વિશ ઓસ્ટ્રેલિયા અભિયાન અંતર્ગત આવી મુશ્કેલ સ્થિતિનો સામનો કરી રહેલા બાળકોની ઈચ્છા પૂરી કરવાની કોશિશ કરવામાં આવે છે પોતાની ઈચ્છા પૂરી થવાની તક મળવાને કારણે આર્ચી અને તેના માતા પિતા ખૂબ જ ખુશખુશાલ જણાઈ રહ્યા છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ